આજે હું વિડીયોઝ જે લોકો દ્વારા બનાવીને અને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે જેના લીધે અમુક કોન્ટ્રોવર્સી ઊભી થાય છે આ બધી બાબતો અંગે આપની સાથે એક ચર્ચા કરવા માગું છું આપને ખ્યાલ છે એ પ્રમાણે અત્યારે જે કોરોનાની મહામારી સામે દુનિયાભરમાં એક લડત આપવામાં આવી રહી છે દુનિયાભરના દેશોમાં આપણે સૌ જાણીએ છીએ કે પરિસ્થિતિ જે વર્લ્ડ વોર વન હોય કે વર્લ્ડ વોર ટુ હોય એના કરતાં પણ એક દેશ દુનિયાભરમાં તકલીફ એક ઊભી થઈ છે હવે જ્યારે લડાઈ ચાલતી હોય અને સામે દુશ્મન હોય ત્યારે આપણી તરફ આપણી સેનાની દરેક વ્યક્તિને પોતપોતાની શક્તિ મુજબ પોતપોતાની તાકાત મુજબ યોગદાન આપવું જોઈએ કમનસીબે ક્યારેક એવું બનતું હોય છે કે જ્યારે આપણા સૈનિકો લડી રહ્યા હોય ત્યારે અમુક લોકો લડવાની બજાય મદદ કરવાની બજાય એક વિડીયો ઉતારતા હોય છે અને વિડીયોમાં કહેતા હોય છે કે આ સૈનિકના બૂટ ઉપર જુઓ પોલિશ વ્યવસ્થિત કરેલી નથી અથવા એવી ટિપ્પણી કરતા હોય કે જુઓ આ સૈનિકને કપડાનું એક શર્ટનું એક બટન ખુલ્લું છે એટલે આવી રીતે એક ઝીણી ઝીણી બાબતોમાં કચાસ ઢૂંઢવાનું અને નકારાત્મકતા ઊભું કરવાનો પ્રયાસ કરતા હોય એ એ લોકોનું વાંક નથી કેમ કે એમની માનસિકતા નકારાત્મક છે પણ આપણે બધાએ મળીને આપણા આવા સાથી નાગરિકોને મદદ કરવાની છે જેથી કરીને એ લોકો અત્યારના સંજોગોમાં નકારાત્મકતામાંથી બહાર આવી શકે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણથી ચાર જેટલા વિડીયો આપણા જુદા જુદા નાની મોટી બાબતના અમદાવાદ શહેરના જે થયા આના અંગે હું વાત કરીશ એક વિડીયો સમરસ હોસ્ટેલમાંથી બહાર પડ્યો છે જેમાં જ્યાં ત્યાં પોઝિટિવ જે લોકો છે એ બધા લોકો ક્રિકેટ રમી રહ્યા છે મને એ જ પહેલાં તો પ્રતિક્રિયા આપતા સમજાતું નથી કે આના અંગે મારે ચિંતા કરવી જોઈએ કે સંતુષ્ટ થવું જોઈએ કેમકે આમાં સારી બાબત આ છે કે જે લોકો કોરોનાગ્રસ્ત છે એ લોકો પણ આટલા ફિટ છે કે આરામથી આઉટડોર રમતમાં ક્રિકેટ રમી રહ્યા છે એટલે આપણા માટે એક સારા સમાચાર છે કે આ કોરોનાની લડતમાં આપણે બધા ઇન્સાનો જે છે એ એને પહોંચી વળે છે ચિંતાની બાબત છે કે લોકોમાં આટલી પણ શિસ્ત નથી કે ભાઈ આટલી એક બીમારી છે તો આરામ કરે રૂમમાં રહે અને શિસ્ત જાળવે હવે સ્વાભાવિક છે કે ત્યાં પોલીસનું ડિપ્લોયમેન્ટ આપણે એ રીતનું કર્યું છે કે બધી જ સુરક્ષા વ્યવસ્થા બહાર રાખવામાં આવી છે કેમ કે અંદર બધા જ પોઝિટિવ દર્દીઓ છે પણ દરેક વસ્તુ દરેક બાબત વહીવટી તંત્ર દ્વારા જ અમલ કરાવવામાં આવે એવું નહીં થવું જોઈએ દરેક વ્યક્તિએ પોતપોતાની જવાબદારી સમજવી પડે અને પોતાની જવાબદારી નિભાવવી પડે એટલે હું વિનંતી કરું છું જેટલા પણ લોકો ક્વોરન્ટાઇન સેન્ટરમાં છે જેટલા પણ લોકો કોવિડ કેર સેન્ટરમાં છે કે આપણે બધા એક જવાબદારીપૂર્વકનું વર્તન કરવાનું હોય અને બધી જ બાબતોમાં તંત્ર જ આવીને એ સો ટકા કામગીરી કરશે એવું નહીં બનવું જોઈએ આપના માટે સારામાં સારું કોવિડ કેર સેન્ટર ભારતભરનું બનાવ્યું આવી પણ વ્યવસ્થા કરી અમે કે સાંજના સમયે કલાક આપ બધા બહાર નીકળીને અમુક એક વિસ્તાર નક્કી કરવામાં આવ્યું ત્યાં બહાર નીકળીને થોડાક રિક્રિએશન જેવું ફ્રેશ થઈ શકાય પણ હવે બહાર નીકળીને ક્રિકેટ રમવાનું શરૂ કરી દેવાનું કે આવી રીતનું એક્ઝર્પશનવાળી એક્ટિવિટી નહીં શરૂ કરવી જોઈએ આપની તબિયત એના લીધે પછી જો બગડશે તો આપને જ તકલીફ થાય છે બીજો વિડીયો પણ સમરસ હોસ્ટેલમાંથી આવ્યો આ વિડીયો અમુક જર્નલિસ્ટ દ્વારા મને પણ ફોરવર્ડ કરવામાં આવ્યું આ વિડીયોમાં એક વ્યક્તિ ત્યાં કચરા પેટી પાસે કચરો એકઠો થોડુંક થઈ ગયું છે ફૂડ પેકેટ જે એમને આપવામાં આવ્યા છે અને એના અંગે વાત કરી રહ્યા છે અને બીજી એમની રજૂઆત છે કે એમને બપોરનું જમવાનું બે વાગે મળે છે તો હવે એ વ્યક્તિને અને આવી તમામ વ્યક્તિઓને હું સમજાવવા માગું છું કે ઘણા બધા લોકો મારું પણ લંચ જે છે બે વાગેનું નહીં અમુક દિવસોમાં ચાર ચાર વાગે સુધી જમવાનો ટાઈમ નથી મળતો અને અમને સામાન્ય નાગરિકોને ત્રણ વખત જમવાનું મળે છે આ સમરસ હોસ્ટેલમાં આપને પાંચ વખત જમવાનું આપીએ છીએ બાકી બધા સામાન્ય નાગરિકો છે પોતાના પૈસા ખર્ચીને અને વ્યવસ્થા કરી રહ્યા છે લોકડાઉનમાં પણ અને તમને મફત બધું આપવામાં આવી રહ્યું છે અને દરેક વ્યક્તિને પોતાના રૂમ માટે એક આપણે ગાર્બેજ બેગ પણ આપી છે તમે આટલા સ્વસ્થ છો કે બહાર જઈને ક્રિકેટ રમી શકો પરંતુ જે તમને ફૂડ પેકેટ ફ્રીમાં પહોંચાડવામાં આવ્યું છે દિવસમાં ત્રણ ત્રણ વખત ફૂડ પેકેટ બે વખત નાસ્તો આ ફૂડ પેકેટમાંથી ઉત્પન્ન થતો કચરો તમને આપેલી ગાર્બેજ બેગમાં પણ તમે નહીં નાખી શકો એવું નહીં બનવું જોઈએ એટલે આ વિડીયો આવી રીતના બનાવવામાં આવે ને પછી આપણે એને ફોરવર્ડ કરીએ અમુક લોકોએ મને એક સૂચન કર્યું કે આપણે આ કાયદાઓનો ઉપયોગ કરીને આવા બધા વિડીયો બનાવનાર સામે પગલાં લેવા જોઈએ પણ વ્યક્તિગત રીતે હું આ મતનો નથી કે દરેક બાબતમાં કાયદાનો જ ઉપયોગ કરીએ અસામાન્ય સંજોગો છે અસામાન્ય સંજોગોમાં દરેક નાગરિકે પણ પોતાની જવાબદારી નિભાવવી જ પડશે ત્યાં જે ઉપસ્થિત લોકો છે અને મારું તો માનવું છે કે પછી વિડીયો બનાવવાનું બંધ કરશું તો આ લોકો કરશે શું આખો દિવસ એટલે જેમને વિડીયો બનાવવું હોય બનાવે નાગરિકોને હું વિનંતી કરીશ અને ખાસ કરીને મારા પત્રકાર મિત્રોને જે ખૂબ જવાબદારીપૂર્વક અત્યારે બધું જ કરી રહ્યા છે એમને હું વિનંતી કરીશ કે કોઈ પણ વિડીયો આવે તો એનું ઊંડાણપૂર્વક વિડીયો જોઈને અને સમજવાનું કે ભાઈ ખરેખર ત્યાં જે વાત વર્ણવા આવેલી છે એમાં ખરેખર કંઈ ગંભીર બાબત છે અથવા નાહકનું બિનજરૂરી નાનામાં નાની વાતને પણ મોટો મુદ્દો બનાવીને એક બિનજરૂરી વિડીયો સર્ક્યુલેટ કરે છે અને નાગરિકોને પણ આખી બાબતના પરિપ્રેક્ષમાં કે જ્યારે આટલી મોટી લડાઈ ચાલતી હોય ત્યારે કોઈ વ્યક્તિ કહે કે ભાઈ મને પાંચ વખત જમવાનું આપવામાં આવે છે પરંતુ મને જે દોઢ મિનિટ કે બે મિનિટ મોડું મળી જાય છે અને આના માટે ઈ બનાવે અથવા જે કચરાપેટીમાં વ્યવસ્થિત રીતે પોતાનો કચરો નાખ્યો નથી ગંદકી ઊભી કરીને પછી પોતે જ ગંદકી ઊભી કરેલી એ બાબત છે એના વિડીયો લઈને વાયરલ કરે એટલે આપણે બધાએ આ બાબતમાં સંયમ રાખવાની જરૂરિયાત છે સહકાર આપવાની જરૂરિયાત છે એક ત્રીજો વિડીયો કે એક અમારા મેડિકલ ઓફિસર છે એનો વિડીયો અમુક પત્રકારો દ્વારા પણ ખૂબ જવાબદાર વ્યક્તિઓ દ્વારા પણ આવી રીતે બે જવાબદારીપૂર્વક આ વિડીયોને શેર કરવામાં આવ્યું છે આમાં પણ વિડીયો આપ જોશો તો આપણને ખ્યાલ આવશે કે એમનું ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું છે એ જાતે કહે છે કે રાત્રે પણ ચાર ચાર વખત ડૉક્ટરો આવીને એમની મુલાકાત કરી રહ્યા છે વિડીયો જોવાથી કોઈને પણ ખ્યાલ આવી જાય કે એ જે બેન છે એ અમારા જ અધિકારી છે અને એમની સંપૂર્ણ કાળજી લેવાઈ રહી છે સ્વાભાવિક છે કે બીમારી થવાથી એમને એક ભય એક પેદા થયો છે એટલે અમારી પાસે ત્યાં ડોક્ટર સિવાય સાયકિયાટ્રિક ડિપાર્ટમેન્ટ પણ છે અને એમાંથી સાયકોલોજીકલ સર્વિસીસ પણ અમે આવા પેશન્ટ્સને આપતા હોઈએ છીએ એટલે આ સમયમાં જ્યારે આટલું મોટું એક અભિયાન ચાલતું હોય ત્યારે સ્વાભાવિકપણે જે તંત્રમાં જે ઓણપ હોય એ પણ બહાર આવી જોઈએ જેથી કરીને ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય પણ આપણે નિર્ણય એ કરવાનું કે કઈ બાબત કેટલી મહત્વપૂર્ણ છે અને એને કયા પ્રમાણમાં કયા પરિપ્રેક્ષમાં આપણે એના ઉપર ટિપ્પણી કરવી જોઈએ આ સમય છે જ્યારે અમારે અમને દરેક સારા નાગરિકનો દરેક સંનિષ્ઠ નાગરિકનો દરેક વ્યવસ્થિત રીતે સમજી શકે જવાબદારી નિભાવી શકે એવા દરેક નાગરિકનો સાથ સહકાર જોઈએ ચોથો એક વિડીયો કે ગઈકાલે અમે આટલી બધી મહેનત કરીને એક કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું અને ત્યાંના સ્થાનિક લોકોએ કોઈ પણ જાતનું સમજ્યા વગર ખૂબ જ બે જવાબદારીપૂર્વકનું વર્તન કરીને એનો વિરોધ કરવા લાગ્યા અને એમાં એક વકીલ મિત્ર હતો અને આજે સવારે છાપામાં મેં વાંચ્યું કે ભાઈ મારી સામે વ્યક્તિગત એક એફઆઈઆર કરવા માટે પણ આ વકીલ દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે હવે મારી કાર્યપદ્ધતિ પ્રમાણે સામાન્ય રીતે એમને અમે કરીએ કે ભાઈ આવા વકીલને કાયદાનું ભંગ કર્યું છે એટલે એની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ સરકારી કામગીરીમાં એને વિક્ષેપ કર્યો છે પણ આ બધા જોઈ રહ્યા છો કે આ અસામાન્ય સંજોગો છે એમાં અમે ખૂબ જ સંયમથી વર્તી રહ્યા છે આ વકીલ મિત્રને પણ મારી વિનંતી કે આપ બધા ભણેલા છો આટલું બધું ભણ્યા પછી પણ આવી રીતનું વર્તન જો કરશો તો પછી બાકીના લોકોને આપણે શું કહી શકીએ અને કઈ રીતે તમે પોતાના પરિવારમાં તમારા પણ બાળકો હશે એમને કઈ રીતે મોડું બતાવશો કે તમારું વર્તણૂક જે છે આટલી બે જવાબદારીપૂર્વકની રહી છે જ્યાં સુધી મારી વાત છે તમે મારી સામે એફઆઈઆર પણ કરો આવીને અને કંઈક બંદૂક પણ લઈ આવો પણ મારે જે નક્કી કર્યું છે જે જાહેર હિતમાં છે અમે એ જ કામ કરવાના છીએ અમે નક્કી કર્યું છે કે પબ્લિક માટે જે સારું કામ છે અને જે યોગ્ય કામ હોય જે યોગ્ય પગલાં હોય એ જ અમે લઈશું અમે કોઈ પણ જાતના વિરોધથી ડગમગ થવાના નથી અત્યાર સુધીનો અનુભવ છે કે દરેક તબક્કે નાગરિકો માટે સારું કરવા જયા છીએ તો પણ અમુક એક ટકા અડધો ટકા બે જવાબદાર પૂર્વકના નાગરિકો દ્વારા અમારું દરેક તબક્કે અડચનો ઊભી કરવામાં આવી છે અઠવાડિયા પહેલાં કે ઘણા સમય પહેલાં જ્યારે નરોડામાં ક્વોરન્ટાઇન સેન્ટર ઊભું કરવાની વાત હતી તો પણ લોકોનો વિરોધ હતો એટલે ત્યાંના સ્થાનિક લોકોને હું વિનંતીથી ખૂબ સંયમથી સમજાવવા માગું છું કે આપણે બધાએ ભણેલા છીએ આપણે બધાએ આ વાયરસ અંગેની માહિતી આપણને ખ્યાલ છે ત્યાં જે છે એક હોટલમાં કોઈ પણ ક્વોરન્ટાઇન સેન્ટર કરવાથી કે કોવિડ કેર સેન્ટર કરવાથી તમારો કોઈ તમને ચેપ લાગવાનો નથી અને આમ પણ જે રીતનું આ ચેપી વાયરસ છે તો અમુક સમય પછી કદાચ તમારામાંથી પણ કોઈકને તકલીફ ઊભી થશે તો તમને પણ મદદ જોઈશે ત્યારે તમે ક્યાં જશો કદાચ આ જ સેન્ટર તમારા કામે લાગશે અને જો આ સેન્ટર આપણે અમદાવાદ શહેરમાં નહીં બનાવીએ તો ક્યાં બીજા કોઈ દેશમાં બનાવશું અમદાવાદના નાગરિકો માટે એટલે આ જે બીમારી છે એને વર્લ્ડ ઓવર નિમ્બી કહેવાય છે એન આઈ એમ બી વાય નોટ ઇન માય બેકયાર્ડ એટલે મારા ઘરની પાસે કંઈ નહીં થવું જોઈએ મારે સારી હોસ્પિટલ જોઈએ પણ મારા ઘરની પાસે નહીં હોવું જોઈએ મારે એક શાકભાજીની માર્કેટ જોઈએ પણ મારા ઘરની પાસે નહીં હોવી જોઈએ મારે કચરાપેટીની વ્યવસ્થા જોઈએ પણ મારા ઘરની પાસે નહીં હોવી જોઈએ આવી માનસિકતા એક સંપૂર્ણપણે સેલ્ફિશ સ્વાર્થી માનસિકતા છે આવા અસામાન્ય સંજોગોમાં હાલના તબક્કે એટલીસ્ટ આપણે આવી માનસિકતામાંથી બહાર આવવું પડે અને દરેક વ્યક્તિએ સમજીને વિચારીને જવાબદારીપૂર્વકનું વર્તન કરવું જોઈએ તમામ અમદાવાદના નાગરિકો અમને અત્યારે ખૂબ સપોર્ટ કરી રહ્યા છે પણ આવા બધા જ્યારે બનાવ બને ત્યારે કામગીરીમાં વિક્ષેપ પડતું હોય છે ગઈકાલે લગભગ આખો દિવસ આ જે ઝોનના અધિકારીઓ છે એમનો તો આખો સમય આ એક બિનજરૂરી કૃત્રિમ રીતે ઊભા કરેલા અડચણ અને વિવાદને ટેકલ કરવામાં જતું રહ્યું કદાચ એના લીધે જે કામગીરી છે એમાં બહુ વિક્ષેપ પડી જતું હોય છે એટલે નાગરિકોને વિનંતી કે આવી વર્તણૂક ના કરે સમાજમાં પણ બીજા લોકો છે એ પણ આવી કામગીરીની સખત શબ્દોમાં નિંદા કરે એ ખૂબ જ જરૂરી છે આપણે બધાએ આ લડાઈ લાંબી ચાલવાની છે આપણે બધાએ મળીને એકજૂટ થઈને આખા શહેરને આખા સમાજને સાથે લઈને આગળ ચાલવાનો છે આમાં જે જે લોકો વિક્ષેપ કરે છે મને સેજ પણ એનાથી કોઈ ગુસ્સો નથી કે દ્વેષ નથી ફક્ત મને એમના ઉપર દયાની લાગણી થાય છે અને જ્યારે એમને પણ કોઈ પણ તકલીફ થશે તો એમને પણ સામાન્ય નાગરિકોની જેમ એમને પણ અમે પૂરેપૂરી મદદ કરશું એમની પણ પૂરેપૂરી અમે કાળજી લઈશું